બાપુ વિક્રમ બાપુનો હુકમ છે તમારે મુન્નીભાઈને તેડવા અટાણક શહેર જવાનું છે આવી મેઘલી રાતે સવારે જવું તો નહીં હાલે અરે સામંતભા હાલતું હોય તો નહીં હલાવતા બાપુ મુન્નીભાઈને મળવા બેબાકળા બન્યા છે અટાણક હાલી નીકળો પણ ને પણ બાપુ તમારા માટે ક્યાં નવાઈ જેવું છે તમે તો આના કરતા ભયંકર વખતે મુન્નીભાઈને તેડી આવ્યા છો હા હિરિયા ભાઈ બંદી માં એ ભૂલ મેં ઘણી વાર કરી છે તો આજે ફરી એક વાર કરી લ્યો અને હાલી નીકળ્યો લો તૈયે રામે રામ ભૂખ્યા વરુ ને નાચ કરતા નાચનારી ની કાય ના કામણ વધુ હોય કલવા આવે જ મારી ભેળો મારી માંદી માને એકલી મૂકીને આવવાનું મન તો નથી થતું આવી રાતે હું એકલો જાઉં તમને એકલા જવા દેવાય જીવતો નથી હાલતો એમ કરો હું મારી માના ખાટલા પાયા હારી પૈકી રીમડાનો ધુમાડો કરી લઉં ત્યાં સુધીમાં તમે તૈયાર થઈ જાઓ અને ઘોડીએ પલાણ નાખો એટલે દેહ ભેડા જ હાલી નીકળીએ મુન્નીભાઈને તેડવા સામંતભાઈને રવાના કરી દીધેલ છે રવાના તો કર્યો પણ એ મુન્નીભાઈને તેડીને પાછો આવે ત્યાં સુધીમાં તો મારી ઊંઘ હરામ થઈ જાય ઓહો ધરપત રાખો બાપુ સામંતભાઈની ઘોડીએ આજ લગન ભરોસાને ભોટપ નથી લગાડી અને પ્રભાત થતા મોર તો મુન્નીભાઈ ના ઝાઝર છમ 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 વાગવા માંડશે પણ ગોલી ના ઝાંઝર વાગે એવી પ્રભાત થાય ત્યાં લગણ મારે વખત કેમ કાઢવો ઓહો ત્યાં લગણ આપ ત્યાં લઈને પ્રેમ કરો બાપુ 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 તાટ તો હડકા ખખડાવી નાખે એવી છે હાલત તો મારી એવી જ છે કલવા એમ થાય છે કે આશરો ગોતીને ઘડી ક્યાંક ઉભારી જઈએ પણ હા માર્ગ માથે બળી ગયેલ મેલ ના જૂના ખંડેર સિવાય બીજું કઈ આવતું નથી આશરો લેશું ક્યાં કલવા જો સામે કોકનો મહેલ દેખાય છે હાલ ક્યાં જ આશરો લઈ લઈએ અરે આ તો ઓલું જૂનું ખંડેર છે એમાંથી આશરો લેવાય ના ના કલવા આ તો કોઈનો મહેલ જ છે પણ આ માર્ગ માટે કોઈનો મહેલ છે જ નહીં તો આ મહેલ જોતા એમ લાગે છે કે આપણે માર્ગ ભૂલ્યા છીએ હાલ એવો જ આશરો લઈએ અરે આવા આશરા કરતા તો આશરા વગર ના હરા ઘડીકમાં મહેલ તો ઘડીકમાં ખંડેર તમને મહેલ તો મને ખંડેર અને બીક લાગતી તો તું રહે અહીંયા લે પકડા માણકી ને હું જાઉં છું અરે સમજવા ત્યાં ન જાઓ અરે અજાણ્યો મારો અજાણી જગ્યા અરે ભર ભાદર ની છાતી ફાટી પડે એવો વખત છે અરે ત્યાં ન જાઓ સમજવા ત્યાં ન જાઓ સમજવા Thank you.
અમે તમારી જ રાહ જોઈ રહ્યા છીએ. મારી રાહ? પણ હું તો મુન્નીભાઈને તેડવા. કઈ જ બોલતા નહીં, ચૂપચાપ અંદર ચાલ્યા આવો. ની વાત તો અંત આવી જાય. અખંડ સૌભાગ્યવતી રહે દીકરી. ખૂબ ખૂબ સુખી થાવ અને સુખેથી સંસાર જીવ. ચાલો દીકરી, ચાલો હું તમને તમારો ઓરડો બતાવું. મારો ઓરડો? હા, કેટલાય સમયથી શણગારીને તૈયાર રાખ્યો છે આ રાત માટે. છોડાવી નાથ, તે દિવસે તમે કેમ ના આવ્યા? ઘણા વખત પછી આ રાત આવી છે. ખૂબ વાર છોડાવી સ્વામી નાથ.
નીરણ પાણી કરીને ટાઠી પાડી અને તમારી ચાકરી કરવા માંડ્યો તે છેક અટાણે તમે જાગ્યા. સામતભા, શું થયું હતું? કઈ વાત તો કરો. કલવા, વાત કરું તોય તને નહીં સમજાય. મારા જીવનમાં એક અદ્ભુત બનાવ બન્યો છે. એ મહેલમાં કેટલાય વખતથી વાટ જોતી રૂપ રૂપના અંબાર જેવી કોળ ભરી એક રાજકુંવરી સાથે મારા લગ્ન થયા. પરણ્યાની પહેલી રાતે મેં ઘૂંઘટ ઉઘાડ્યો, ત્યાં જ આખા મહેલમાં આગ લાગી. મારા માથે કંઈ પડ્યું અને હું બેભાન થઈ ગયો. પછી શું થયું મને કઈ ખબર નથી કલવા. પછી શું થયું મને કઈ જ ખબર નથી. આ તો બધાય મેઘલી રાત અને અજાણી જગ્યાના ચડિતર કહેવાય. એમાં કોક પરણે અને કોક રાંડે ખરું, પણ એ બેમાંથી કઈ સાચું ન હોય. આ ચડિતર નથી કલવા. મેં મારા હાથેનો ઘૂંઘટ ઉગાડ્યો હતો. મેનું નામ હત પૂછ્યું હતું. એમ પછી એને શું નામ કીધું? રાજ. રાજબા. વાહ, નામ તો ભારે રૂપાળું છે. માત્ર નામ જ નહીં, પોતે ચંદ્રમા જેવી રૂપાળી છે, જેનો જગતમાં છોટો ના મળે. તો એકવાર એને જોને તો આંખમાં બીજું રૂપ લાવશે. મારે તો કેતકી સિવાય કોઈના રૂપ જોવાય નથી ને આંખમાં વસાવવાય નથી. બસ એકવાર એ પરણીને મારા ઘરમાં આવતી રહે એટલે મારી માના આત્માની શાંતિ થાય. પણ સામતભા, તમે આ ચરિત્રના રૂપની ભ્રમણામાંથી બહાર નીકળી જાજો, નહીં તો ભળ મારી જશો. એમાંથી બહાર નીકળવું હવે અભમાં બની શકે એમ નથી. એ મારી પરણીતર છે ને હું એનો પતિ. એને પામીને જ જંપીશ. રહેવા દો સામંતભા, ચડીતરના અજંપા પામા પછી એ જંપતા નથી, ઉલટાના બમણા થાય છે. માટે માથાકૂટ મૂકો અને ભૂલી જાઓ રાતની વાત. સામંતભા, એ સામંતભા, હાલો, બાપુ બોલાવે છે. મુન્નીબાનું શું થયું? એ તો ક્યાંના મહેલમાં પૂગી ગયા. તો હવે બાપુ મને શા માટે બોલાવે છે? તમે આવીને જ પૂછો ને, મને શી ખબર પડે. હું તો ચિઠ્ઠીનો ચાકર અને હુકમનો ગુલામ. તો મારો જવાબ લઈ જા કે બાપુનું કામ પતી ગયું છે ને મારું મન ઠેકાણે નથી એટલે અટાણે નથી આવતો. બાપુને કહી દેજે. જઈ આવો સામતભા, બાપુએ બોલાવ્યા છે ને નાચનારી આવી ગઈ છે. મજરો કરશે ને તો મન ઠેકાણે આવી જશે ને રાતની વાત ભૂલાઈ જશે. પછી જઈ આવો. હા સામતભા, નહીં આવો તો બાપુને ખોટું લાગશે. તમે જઈને તૈયાર થાવ, હું તમારી વાત જોતો ઉભો છું. હા હા સામતભા, જઈ 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 આવો. તૈયાર થઈને જઈ આવો. હા કા કલવા, કેમ છે તારી માને? આ લીમડાનો ધુવાળો કરીને ચાકરી કર્યા કરું છું. પણ કેતકી એકવાર મારા ઘરમાં પરણીને આવી જાય ને તો મારી માને આત્માને શાંતિ થઈ જાય. કેતકી? અરે ગાંડા, કેતકી તો મને પરણવાની રડ લઈને બેઠી છે. લડાવતી હશે. ગામના કેટલાય જુવાની એમ જ વાત કરે છે કે કેતકી એની હારે પરણવાની છે. પણ હું માનું નહીં ને. નહીં માને તો રોજ ભવાકો. હવે રોષે તો એને પરણવાની વાતો કરનારા. એ તો વખત વખત ની વાત છે કલવા. અરે અરે સામંતભા, ક્યાં આવ્યા? ઉભા રહો. હું Thank you.
જો બાપુ હું હવે રજા લો. અરે એમ કઈ સુગલો કર્યા વિના તો જવાતું હશે. મુન્નીબાઈ હાજર છે. મુન્નીબાઈ માં મને રસ નથી. પણ મને તમારી વાત સાંભળવામાં રસ છે ને. કાલ રાતે હું કઈ નતું. ઈ તો કયો કહીશ તોય તમારા માન્યા મને નહીં આવે. મારા જીવનમાં એક એવો બનાવ બન્યો છે કે બીજાના જીવનમાં બને તો 10 મુન્નીબાઈમાં પણ એને રસ ના પડે. બાપુ એ રાતે મારા લગ્ન થયા. હોય નહીં. કોની હારે? પૃથ્વી માથે જેના રૂપનો છોટો ના જડે એવી રાજકુમારી રાજ હારે. છોટો ન જડે એવી રૂપાળી રાજકુમારી? એ તો ભા જોઈએ તઈ ખબર પડે. ભેળી લેતા આવ્યા છો કે પછી માવતર જ મૂકીને આવ્યા છો? મૂકવાનો નહોતો, પણ પેલી રાતનો ઘોંઘટ ઉઘાડો ત્યાં જ ભયંકર આગ લાગી. ને બેભાન અવસ્થામાં શું બોલ્યું તેની મને કઈ જ ખબર ન પડી. મેં જાગ્યો ત્યાં મારા ફળિયાના ખાટલામાં પડ્યો હતો. ને ઓલી રાજકુમારી? એ તો જ્યાંથી ચડી ત્યાં જ રહી ગઈ. કઈ વાંધો નહીં, તો અટાણે મુન્નીબાઈ હારે મોજ માણો. ના બાપુ, હવે મોજ ના આવે. હવે તો જ્યાંથી જડી જ્યાં રહી ગઈ ત્યાં જ ગોતણ કરી ગોતી કાઢું તો જ ચીવતર ગોઠે. આટલું બધું? એટલું બધું નહીં બાપુ, પરણેતર હાટું તો જેટલું કરીએ એટલું ઓછું. એમ? તે ક્યારથી ગોતણે ચડવાના છો? મારું હાલે તો ઘડીનું મોડું ન કરું, પણ રાત વિના રજળપાટ ડકામો છે એટલે રાતની વાત જોઉં છું. લો બાપુ તારે રામ રામ. જરાય રોકાવા એમ નથી? રોકાવું તો બીજો વધુ રાત બનાવી દે. માટે જવા દો. લો રામ રામ. પધારો. બાપુ ના કાળ ભાવ કાવું ભાને કે હું યાદ કરું છું. આજ રાતે એનું કામ પડ્યું છે. કેવો હુકમ બાપુ? લગન તું આ માલ ઉપાડીને ઘર ભેગો કરતી રહીશ? હા વાંધી પડું છે ત્યાં લગી. ઓહો, એના કરતા ગોતી લે કોઈ ઘરના ખેતર વાળો અને પરણી જાય ને, એટલે તારે આ રોજ ની ઉપાધિ તો નહીં? એટલે મારે ખેતર વાળો નહીં, છાતી ઠૂકીને કહે છે કે તું એને જ પરણવાની છો, એને જ પરણવાની છો, તો પછી મને હું કામ મૂરખ બનાવે છે? એ હીરિયા, હું તને નહીં પેલા કલવાને મૂરખ બનાવું છું. એટલે તું કલવાને મૂરખ બનાવે છે? હા હીરિયા, બાપ ના બોલ થી ને નવી મારી શીખવણી છે, એટલા કલવાને જ નહીં, તારા સિવાય ગામના જેટલા વાલી ના થવા આવે કેતકી. જો બાપુ ના કામ નું મોડું ના થતું હોત તો હું જ કભે ભારો નાખીને તારા ઘરે નાખી જા, સમજી લે તારે. રામે રામ. હા હું છત માં નજરો નોંધીને ચપ્પા પાઠ પડ્યા છો સામતભા? ચડીતર ના ભણકારા ની ભ્રમણા માં ભટકશો તો ભાવ ભૂંડો લાગશે. એના કરતા જ્યાં છો ત્યાં જીવો તો તમે ને તમારા સૌ સુખી થશે. જીવતર નો લીમડો કડવો હોય પણ નરવો બહુ. Thank you.
મને તમારું ગીત ખેંચી લાવ્યું. ગીતમાં ગુસ્તા સુનની તાકાત ખેંચી લાવી. આવાજમાં રહેલ અલૌકિક આકર્ષણ ખેંચી લાવ્યું. રાજ પાંચ રહેજો, મારી પાસે ન હતા. રાજ, મને તમારી પાસે આવવા દો. મારે તમને ખૂબ જ ધારી ધારીને જોવા છે. મારે તમારી સાથે ખૂબ જ વાલ કરવું છે. મને તમારી પાસે આવવા દો રાજ. પાસે આવતા પહેલા ક્યારે ભંગ ન થાય એવી મારી એક શરતનો સ્વીકાર કરવો પડશે. હું તમારી બધી શરત સ્વીકારી લઈશ, પણ મને જોવા તો દો કે ભારે લાગેલી આગમાં તમે કે દાઝ્યા તો નથી ને? રાજ, રાજ, પાણી. આ તો પ્રેમની અતૃપ્તિ ના પાણી. છેલ્લા પ્રયત્ન કરો તોય છેલાય નહીં. ને ગમે તેટલો પીઓ તોય તરસ છીપાય નહીં. પ્રેમની તરસ છીપાય નહીં. એવી જગ્યા આપણે નથી રહેવું રાજ. ચાલો મારી સાથે. ક્યાં? આપણે ઘેર. આપણું ઘર? હા, આપણે ચોરીના ચાર ફેરા ફર્યા છે. આપણે પરણ્યા છીએ. હું તમારો પતિ છું. હું તમે મારા પરણેતર છો. તમે મારા પતિ છો, હું તમારી પરણેતર છું. પતિ પત્ની હોવા છતાં આપણે ક્યાં સુધી જુદા રહેવાનું? જ્યાં સુધી મારી શરત નો સ્વીકાર ન થાય ત્યાં સુધી. તો કહી દો એટલે વાત પતે. હું એક જ શરતે તમારી સાથે આવવા તૈયાર છું. બોલો રાજ. આપણે પતિ પત્ની હોવા છતાં શરીર સંબંધ બાંધો નહીં. રાજ, આ તો તમે એવી શરત કરો છો કે પહેલા છતાં પારકા ને સાથે છતાંય દુઃખ. સાથે છતાંય ન્યારા, પરણ્યા તો એ પરાયા. શરત કબૂલ કરવા સાથે પૂછી લો કે પ્રેમ ભર્યા સવાસમાં જોન ભરી જોવાની હકલ રહેશે ત્યારે તમારો હૈયો હાથ રહી શકશે ખરું? આ પ્રશ્ન તમારી માટે છે. એનો જવાબ પણ તમારી પાસેથી જ મેળવી લો. એ જવાબ હા માં હશે તો પ્રથમ વાર સાસરે જતી લો વધુની જેમ શણગાર સજી લો. બોલો, સજી લો શણગાર. હા રાજ, હવે હું તમારા વગર નહીં જીવી શકું. તમારા વગર ક્યારે જીવી તમે ગયા તેનાથી કેટલાય ઘણા રૂપ થી જરાળા થી પાછા આવ્યા, પણ કઈ એ સમસ્યા જળહરા થયેલા રૂપ ના ખૂણા જુદા થઈ જશે. માટે પ્રીત ને પૂજો નાથ, એ અમાર છે. ને જો રૂપ તો રોહી ના રંગ રાતા હોય ત્યાં સુધી જ ટકે. હાલો હવે કાળ જહા કાળું
સાવ લોહી વિનાનું મરદું થઈ પડ્યો છે. રાજ, તારું ભાઈ આ હાલત? મને વેળાસર ઘેર નથી પોગાડવી. બકરો બકરો, અમે અકરો બકરો તો ઠીક આખો ઠેકાણે રાખ, ઠેકાણે રાખ. લાખ પ્રયત્નો કર્યો તો એ મારી ઠેકાણે રહેતી જ નથી ને. દોષ નજરીનો નહીં, આંખ્યુંનો છે. કઈ સાંભળ્યું? શું? અરે સામંત બાપુ છે ને, રાતોરાત રૂપાળા ઠકરાણા લઈને આવ્યા છે. લે ખરી વાત. અરે ઈ તો મને ખબર છે. અને ઈ ઠકરાણા ના રૂપ જોવા હાટું થઈને શેઠાની ક્યાર ના સામંત બાપુ ની ડેલી જઈ ને બેઠા છે. લે ત્યાં જઈને બેઠા છે. હું થતો આવું. લે અને મેં કેમ આપ. અરે આ ગેલુબા હવારણા તો ડાયો હતો, ત્યારે ગાંડો કેમ થઈ ગયો? જે જીજ દિલ મારું હરે, મારા જીગર માં ઘર કરે, એ ચીજ નો માલિક હું, જા જા નજર મારી ઠરે. અરે ગેલુબા, ક્યાં નજર ઠરી છે તમારી? નજર ઠરી છે એક રૂપાળી નાર પર. રાજ એનું નામ છે, મોહ્યો છું એના નામ પર. એટલા બધા રૂપાળા છે સામંત માને ઠકરા? હું જ આવ્યો. એલા એક તો ગાંડો થયો, તું ક્યાં આવ્યો? ગાંડો થયો. રાજ, આખું ગામ ચર્ચાની ચટોળી ચડી છે. તમારા રૂપના વખાણ કરવા સિવાય કોઈ બીજી વાત કરતો નથી. થોડાક દિમાગ વાત આખા પંથકમાં ફેલાઈ જશે. પણ અટકી કેમ ગયા? તમારા રૂપની વાત પંથકમાં પસરે એ મોર બાપુના કાને પોગી જશે. મેં રૂપ જોવાની નો રાખ હોય બાપુ, મને હાથ કરવાનો પેંતરો કર્યા વગર નહીં જ રહે. એ વાતની તમને શી ખબર? સામંતભા, એ સામંતભા, એ હાલો બાપુ તમને બોલાવે છે. મને ખાતરી છે. તે પણ એક વાત પૂછું. પૂછો. સામંત ભાને બેહોશ શું કામ કરવા છે? એ બેહોશ થાય તો જેની રૂપાળી રાણીને અહીં ઉપાડી લેવાય, ને પછી એની હારે રંગ ભરી રાત માણી શકાય. બાપુ આવો આવો. સામંતભા, તમારી જ વાટડીઓ જોવાઈ રહી છે. આવો. મારી જ વાટડીઓ? કોણ જુએ છે? બીજું કોણ જુએ, મુન્નીબાઈ ના હાથની પ્યાલીઓ. પ્યાલીઓથી તો હવે કંટાળી ગયો છું, મને માફ કરો બાપુ. માફ તો મોટા કરે, આપણે તો ભેરું બંધ શરાબ ને સુંદરી ની મોજ સાથે માનનારા. પીઓ મારા ભેરુબન, તમને આ સુંદરી ના રૂપ ના સોગંદ. મારાથી નહીં પીવાય. ના પીવો તો તમને આ મુન્નીબાઈ ના સોગંદ. રવા દો મુન્નીબાઈ, મારાથી સોગંદ નહીં પડાય. તો તમે જેના પાડતા હો એના સોગંદ પી લ્યો સામંતભા, નહી તો તમે જેને મનના માનેલ છે મરી જાય. સામંતભા એટલે કોઈ મરે નહી, ને મહેફિલ ની મોજું જીવતી રહે. હવે જાજો વચાર કરો, માં જાજી તાણ કરાવો, માં ને પી લ્યો. પીઓ ને પીઓ. મુન્નીભાઈ, લાગે છે કે હવે મહેફિલ શરૂ થઈ ગઈ. આપો બીજી પ્યાલી.
ના હવે બસ છે. અરે એમ તે કઈ બસ ખાતા હશે ગંદા નાળાનું કે ગંગાનું પાણી. અંજલી ભરીને પીઓ કે પેટ ભરીને, પાપ કે પુણ્યમાં કોઈ ફરક પડતો નથી. માટે એક પીધી તો હવે ધરાઈને પીઓ. મુન્નીભાઈ, તમારા રૂપની ગરમી એના બંધનોના તંગ તોડી નાખશે. તોડી સામંતા, એક તો તમે તમારા માનેલાના માન ખતર પીધી, હવે બીજી આ નાચી મુન્નીબાઈના સમ ખતર નહીં પીઓ. પીઓ ને નાના મુન્નીબાઈ. સામંતા, આજ બાપુનું વેણ ચાલશો માં ને મારો હાથ પાછો ઠેરશો માં. પીઓ ને પીઓ પીઓ. બાપુ, દેશ પહેલી માં મને કઈ થવા માંડ્યું. તે થાય જ ને. તમારે હાટું તો ખાસ ઊંચી જાત નો શરાબ કબાટ માંથી કઢાયો છે કા મુન્નીભાઈ? તે શું થાય છે? કઈ જ ખબર પડતી નથી. મને કઈ ખબર પડતી નથી કે ઓલા કાળુભાનું શું થયું છે. કાળુભા? એનું શું થયું? મરી ગયો. મરી ગયો? કેવી રીતે? કેવી રીતે એ તો કોણ જાણે, પણ મરી ગયા પછી આવી રીતની લાશ મેં કોઈની જોઈ નથી. આવી રીતની લાશ એટલે? લાશમાં નકરા હાડકા હતા ને હાડકા હારે ચામડી ચોંટી ગઈ હતી. ઝાટકો વાગ્યો હોય તો લોહીનો ધોધ થાય તેવા દેહની લાશમાં લોહીનું ટીપું ઈ નહોતું. તો તમને ખબર છે આમ કેવી રીતે બને સામંતભા? સામંતભા, તમને ખબર છે આમ કેવી રીતના બને? ખબર છે તમને સામંતભા આમ કેવી રીતના થાય? કેટલી દવા નાખી હતી? તમે કહી હતી એટલી તો ઠીક, નહીં તો આવડો આ મરી જાતે. પણ આપણે એ તો બેહોશ જ બનાવવાના હતા ને, મારી ક્યાં નાખવાના હતા? ને મરી ગયો તો અહીં ક્યાં વાંધો હતો? બાકી શાબાસ મુન્નીભાઈ, શાબાસ. તમારા જેવી સમજદારી મેં ક્યાંય જોઈ નથી ને તમારા જેવી કદરદાની મેં ક્યાંય દીઠી નથી. મુન્નીભાઈ, શું હુકમ છે બાપુ? હુકમ તો કાયમ હોય છે ઈ જ છે મેરુભા. સમજી ગયો કઈ રૂપાળીને ઉપાડી લાવવાની છે. આને ઓળખસ? સામંતભાને કોણ ના ઓળખે બાપુ? બસ તો અટાણે જ અને ઘેર જા ને એની નવી ઘરવાળીને અહીં પોગાડી દે. પણ બાપુ, સામંતભાના ઘરવાળા સામંતભાને આ વાત કરશે તો મારું આવી બનશે. ગાંડો થામા મેરુ, દુનિયામાં એવી કોઈ સ્ત્રી નથી જે ઇજ્જત લેવાયા પછી પોતાના પતિને એમ કહે કે આણે મારી ઇજ્જત લીધી. જાઓ મેરુભા, કાયમની જેમ ફતે કરો. સવારે તમારો ધનનો ઢગલો અહીંયા આગળ મોજૂદ હશે. જાઓ. પુષ્કેરાશો તો કટકા થઈ જશે. બાપુએ કીધી એટલી દવા જો મેં તમારી પ્યાલીમાં નાખી હોત તો અત્યારે તમારું મળદું થઈને પડ્યું હોત. પણ મારે તમને જીવાડવા હતા. કેમ? તમારા ઘરવાળા માટે. મારા ઘરવાળા ક્યાં છે અત્યારે? ચિંતા કરવા જેવું નથી. મેરુભાઈ એને ઉપાડી લાવવા ગયો હતો પણ ઠેઠ સવાર સુધીમાં તમારા ઘરવાળા તો શું,
પણ મેરુ ભાઈ પાછો આવ્યો નથી તો તમારા ઘેર શું બન્યું હશે મારા ઠકરાણાનું શું થયું હશે એ બધી તમે ઘેર જઈને તપાસ કરજો આજે ખાતરી ન થતી હોય તો દરબાર 25 વાર પૂછો તો એ મારો એક જ જવાબ હશે કે બાપુનો મોકલેલો મેરુભા અહીં આવ્યો જ નથી જુઓ ને હું તો તમારી સામે હેમ ખેમ ઉભી છું તો પછી મેરુભા જાય ક્યાં સમજબા ઓલો મેરુભા મરી ગયો જોયું ન જાય એવું એનું મરદું જડ્યું મેરુભા મરી ગયો મેરુભા કેવી રીતે મરી ગયો અને એનું મરદું ક્યાંથી મળ્યું તને તારી માદી માના સોગંદ તું તો આખી રાત લીમડાનો ધુમારો કરવા જાગતો રહે છે મને સાચું કે રાતે મેરુભાઈ આવ્યો હતો મારા ઘરમાં કઈ બન્યું હતું બોલ કલવા તમે માના સોગંદ દીધા એટલે કીધા વગર છૂટકો નથી છાતી કટો માણસ ફાટી પડે એવો જોરાવર મેરુભા મધરાતે વંડી કૂદીને ફળિયામાં પડ્યો પગલે તમારા ઓરડામાં ઘૂસ્યો મને એમ થયું કે દોડીને તમે જ્યાં હો ત્યાં ખબર આપો પણ ત્યાં તો ઓરડામાં ઘૂસેલો મેરુભા જાણે મોત ભળી ગયો હોય એમ ભાગતો બહાર નીકળ્યો એના ચહેરાનો રંગ ઉડી ગયો હતો કાયા ધોળી પૂણી જેવી થઈ ગઈ હતી એની આંખો ફાટી ગઈ હતી એનામાં આવ્યો હતો એમ વંડી ખુલીને બહાર ભાગવાની ત્રેવળ રહી નહોતી એ પડતો આખડતો ડેલીએ પૂગ્યો ધ્રુજતા હાથે ડેલીની હાકળો ઉઘાડી બહાર ભાગી નીકળ્યો પછી શું થયું કલવા પછી શું થયું પછીનું પૂછું રેવા દો સામંતભા નો કે તો મેં તને માના હમ દીધા છે યાદ છે ને બોલ કલવા બોલ તો સાંભળો પોતાના ઓરડામાં જતા રહ્યા આ તો તમે માના સોગંદ દીધા એટલે બધું કહી દીધો હવે હું જાઉં મારે ધુમાડો કરવો છે લીમડો કરવો ખરો પણ નરવો બહુ તો કે છે ધીરુભાઈ આવ્યો જ ના હતો ને કલવો કે છે આમ બન્યો હતો હવે સાચું છું ખરું કોણ રાજ કે કલવો એ શોધી કાઢવા નયનમ છિંદંતી શસ્ત્રાણી નયનમ દહતી પાવક ન ચક્રે દયંત્યાપો ન શોષયતી મારુતઃ આત્માને શસ્ત્રો છેદી નથી શકતા અગ્નિ એને બાળી નથી શકતો પાણીથી એ ભીંજાતો નથી પવન એને સુખવી નથી શકતો આત્મા અજર છે આત્મા અમર છે એને મરદાની આવી દશા થઈ શી રીતે
तो राते मान की माथी पलार नाख्या दरबार राज हजी तमे जगो छो मने एम के तमे उठी गया छो मारा सवाल नो जवाब देवाने बदले सामो सवाल करो छो दरबार बापू ना कामे बाहर गाम जाओ छो कोई सुंदर सुंदरी ना हाड़ मांस ना जूता लोचा लेवा એવું કામ કરું એટલી હલકાઈ તો મારામાં નથી આવી રાજ ક્યારે પાછા પધારશો પ્રભાત પહેલા ભલે સિધાવ ને જાત જાળો છો જાળવવા જેવી જાત તો તમારી પાસે છે રાજ મને તો જોખમમાં જીવવાની ટેવ પડી ગઈ છે જાણું છે કે કાળો ભાવનો કારણો મોત શી રીતે થાય મારું ભાવ મરી કેવી રીતે ગયો માનવીના મનને ચબડે ચડાવે એવા બનાવો શી રીતે બન્યા આ મારે બધો ભેદ જાણવો છે રાજ મને તો એમ હતું કે ખંડેરમાંથી તમને ઉપાડીને ઘરે લાવીશ ત્યારે બધું જ આશ્ચર્ય પૂરું થઈ જશે બધા જ ભેદ ઉકલી જશે દરબાર આ ભેદ એ મોકલે નહીં આ ભેદમાં તો કઈ ભાવ અટવાના છે એને ઉકેલવા હજી ઘણો સમય જશે આપની તો ભાવ ભાવની સગાઈ ભાવ ભાવની લેણી દે તમને યાદ છે દરબાર તમે જાણ નહીં મને પરણવા આવવાના હતા શરણાઈઓ આપી હતી તમે કોઈ એવું સ્વપ્ન જોઈ રહ્યા છો જેનો ડર તમને કરી રહ્યો છે સ્વપ્નનો ડર નથી મારા સ્વામી આ તો અનેક જન્મોની વેદના છે હું તમને કઈ રીતે સમજાવું કે હું તમને મળવા તમારા બાહોમાં સમાવવા કેટલી આતુર છું કેટલી આતુર છું તમે મારા આંગણમાં જ છો તમે મારા બાહો બાટ સમજ્યા છો શું ખરી પણ આપની વચ્ચે એવી મજબૂત દીવાલ છે જે તોડી શકાય એમ નથી એને તોડવા માટે તો બહુ જ મોટું બલિદાન આપવું પડે એક પત્ની તરીકે અનેક ભાવની અલગતાની યાતના ભોગવવી પડે પણ આવું બલિદાન હું ક્યારે નહીં માંગું ક્યારે નહીં માંગું રાજ તમે જે બોલો છો સંભળાય છે પણ સમજાય છે ઓછો હું તો એટલું જ જાણું કે તમે મારી પ્રિયા છો પરણેતર છો પત્ની છો
ને આપણા મીઠા લિંગનમાં મને જો મોત મળતું હોય તો મંજૂર છે. મને મંજૂર નથી. પણ આપણે એવા પતિ પત્ની છે કે આત્મા એક હોવા છતાં શરીર જુદા રાખવાની પ્રતિજ્ઞા લેવી પડી છે. ને હું ગરાસીર છું, જબરજસ્તીમાં માનતો નથી, એટલે રજા લઉં છું. એટલે તમે કહેવા શું માંગો છો? મારે સૂતા પહેલા તમારું જ મોં જોવું છે અને જાગીને સૌથી પહેલા તમારું જ મોં જોવું છે. ભલે આપણે ઢોલિયા જુદા રાખીએ પણ સુવાનો અરોડો એક જ હોય તો તમને કઈ વાંધો છે? વાંધાની ચોખવટ તો હું અત્યારે નહીં કરી શકું, પણ ચેતવણી દઉં છું કે વાસનાના વંતો ઓરડામાં ચડે એવા મેદાનમાં ચડતા નથી. થોડિયા ભલે નોખા પણ પણ મને તડકલાની જેમ વંતોળીએ ચઢાવી વાસના ઝંઝાવાત પેદા કરે છે. એ ભૂલે જતા નહીં મારા નાથ. પણ મનને પ્રતિજ્ઞાના છેલ્લે મજબૂત બાંધ્યો હોય પછી તણકલાની જેમ ક્યાંથી ઉડે? વાસનાની છરી ખીલે બંધાયેલ કઈ દોરીઓ કાપી નાખે છે. તે વખતની નબળી પળોમાં તમે મારું ધ્યાન રાખજો અને હું તમને જાળવીશ. વચન આપણે તો એક જ ક્યારામાં રોપાયેલ ચંપો નિકીળ છે, ક્યારો એક કાયા અલગ. ઓરડો એક મેરે ચંપોને તમે કે જુદે
લીમડા તો ખલાસ થઈ ગયા છે, હવે પડખે ના ગામે પાંદડા પાડવા જવું પડે. લીમડો કડવો ખરો પણ નરવો બહુ. એટલે આ લીમડા ખલાસ કરવા કરતા તો તારી માને જ રજા દઈ દે ને. એ તો આ જન્મે નહીં બને, એ મારી માં છે ને હું એનો દીકરો છું. કઈ દીકરાથી માને જાકારો થોડો દેવાય? તો મને જાકારો દઈ દે. એ બને એમ નથી. તું ને મારી માં મારી જોડે એવા બંધને બંધાયેલા છો કે બેમાંથી એકેય ને મારાથી જાકારો ન દેવાય. એ કેતકી, તારે મારી ઘેરે આવવું જોવે અને મારી માં ની આશા પૂરી કરીને એને વિદાય કરવી જોવે. હું તારી ઘેરે એક શરતે આવું, કા તો તારી માને તું ઘરમાંથી કાઢ, અથવા તો હું કહું એમ કરીને મને લાગે કર. મારી માને તો ઘરમાંથી કાઢી શકાય એમ નથી, પણ તું કે એમ કરીને તને રાજી કરી લઉં. જજો, ફરી તો નહીં જાય ને? અરે ફરી જઈને મારે કઈ કેતકી ખોવી નથી. એમ તો આલે, મારી મોજડી ઉપાડીશ. ઉપાડીશ? ખાલી ઉપાડવાથી નહીં પડશે, એને માથે પણ મૂકવી પડશે. માથે? ભલે મૂકીશ. ખાલી માથે મૂકવાથી નહીં પતે, અને માથે મુગટ ની જેમ બાંધી આખા ગામ વચ્ચે ફરવું પડશે. આખા ગામ વચ્ચે? ક્યાં સુધી? હું રાજી થઈને પડું ત્યાં સુધી. ભલે, એમ કરતા તું મારે ઘેર આવતી હો તો મને મંજૂર છે. પણ કોઈ પૂછે કે આ મોજડી કોની છે તો? તો અભિમાન થી કઈશ કે મને પરણી ને મારે ઘેર આવનાર મારી કેતકી ની છે. બોલ હવે રાજી. હજી? પણ યાદ રાખજે, મોજડી ખોવાની કે માસીથી છુટ્ટી થઈ તે દિવસે તું ને હું બે છૂટ્યા છીએ, સમજ્યો? અરે આ મોજડી ખોવાય તો મારી માની આશા ખોવાય, અને એ માથે થી છૂટે તો એનો જીવ દેહ છોડી જાય. કેતકી, આ મોજડી ખોવાશે નહીં અને માથે થી છૂટશે નહીં. લે હવે તો એક દિવસ મને પરણી ને મારે ઘેર આવી પણ જોજો, મહેમાન ગતિ માં ક્યાંય ઉણપ ના લઈ જાય. ઘણી મહેમાન ગતિ ની તૈયારીઓ કરો છો બાપુ? તમારી જ તો સામન ભાગ. આવો આવો સામન ભાગ, આજ તો ખાસ શરાબ થી તમારી મહેમાન ગતિ કરવી છે, જેથી તમને મોજ આવી જાય. મોજ? અરે મોજ આવે કે ના આવે, પણ બાપુ ત્યાંની થી તો તેજી થી ભરાઈ ગયો. જે રાતે હું ભાનમાં ના રહ્યો અને બીજા દિવસે હું મોડો જાગ્યો, એ દિવસે જાણે હું આકાશમાં ઉડતો ઉડતો ઊંઘી ગયો હો, એવી શરાબ ની અસર હતી. હાવ સાચી વાત કીધી, તેથી મને કઈક આવું જ લાગ્યું હતું. હું એ મોડો જ ઈચ્છો હતો બેહોનું સામાનમાં. પણ નવાઈ ની વાત તો એ છે કે હું મોડો ઈચ્છું એમાં ઓલો મેરુભા મરી ગયો. હા હો, પણ એને કોની હારી કઈ વડછડ થઈ હતી? અરે વડછડ થઈ હોય ને તો એ રાક્ષસ દસ ને પોગી વળે એવો હતો, ને દસ હારે ભેંગાણું કર્યું હોય તો એના દેહ માથે મોત થાય એવા એકાદ બે ઘાતો પડ્યા હોય કે નહીં? પણ નહીં સામંતભા, મેરુભાની લાશ એકે ખા વગર ની કોરી કટ હતી. એ વાત તમે સાચી કીધી, પણ સાંભળ્યા પ્રમાણે મેરુભા કઈ બગડી ગયો હતો ને? અરે હાવ બગડી ગયો હતો, કોઈએ એનું કમોત ન કીધું હોત તો ન છૂટકે મારે જ એને મારી નાખવું પડત. આવા વંછેલ બગડેલ માણસ મારી આજુબાજુ મને જોવે નહીં ને કોઈ થી. લ્યો ખાસ મદીરા. એ વાત ન કરતા બાપુ, હવે વહેલા સર રજા દો તો ઘરે પહોંચી જાવ. અરે પણ એમ તો કઈ ચાલે આ પ્યાલી? પરણે સર ને વાટ જોતી રાખીને મારે પ્યાલી માં નથી પરોવાવું. લ્યો રામ રામ. સામંત ની વાણી ને વર્તન પરથી એ ન સમજાતું કે મેં મેરુ ને એને ઘેર મોકલ્યો એ વાતની એને જાણ છે કે નહીં. ખેતનું પૂર ઉમટ્યું છે, તે થાળી રહ્યો છું, રોકશો નહીં.
બાપુ તમારા માટે તમે રોકું છું દરબાર. ના ના, તો હેત વગરના મારા જીવતનો અર્થ શું છે? બીજી બાયડીઓને ધણીવાલ ના કરે તો રડે, અને તમને ધણીવાલ કરે છે એટલે રડો છો ઠકરાણા. રડવાનું દેવી હોય આજ બોલાય બોલ્યા, હવે પછી બોલશો તમારો જીવ કાઢીને હથેળી મારી દઈશ. હું તમને ચાહું છું, આપણી પ્રીત કઈ મશ્કરી નથી. રાજ, હવે પછી આમાં ક્યારે એના કરશો? કહીશ, રોજ કહીશ. તમે મારા સોગંદ ખાધા છે, આપણી પ્રીતના સોગંદ ખાધા છે. પ્રીતથી મન ભરાય, તનની ભૂખ ભાંગે પડે ને હું રોજ જોઉં છું. તમે મારા માટે પરિવાર આપતા જાઓ છો ને હું તમારા માટે કઈ કરી શકતી નથી, કઈ કરી શકતી નથી. માટે મારી આખી માફ માની છો. હવે મારા જીવતરમાં બીજું કોઈ સમાઈ શકે એમ નથી. બીજી કોઈ સ્ત્રી આવે તો એ હું હેત કરી શકું તેમ નથી. એ બિચારી તો ધણી થઈ શકું એમ નથી. તમારે મારું વેણ રાખવું જ પડશે. તમે મારા સોગંદ ખાધો છો. રડો નહીં રાજ, રડો નહીં. તમારી આંખના એક એક ટીપાની કિંમત મારા શરીરના શેર શેર લોહી કરતા વધારે છે. હવે જો મને શાંત કરવી હોય તો મેં કીધું એમ કરો, આ ઘરમાં મારા ઘરે રૂપાણી રાણી લઈ આવો. રૂપાણી હોય કે ન હોય, પણ તમે ઘરમાં રાણીને લાવવાની હટ કરતા જ હો તો આજ સુધી નથી કર્યો એવો એક ખુલાસો કરી દઉં કે નાનપણમાં જ મારા લગ્ન થઈ ચૂક્યા છે. હું જાણું છું દરબાર, એટલે જ તો હટ કરું છું. તમારી પહેલી પરણેતરથી વેરાસર રાણાના તેડા ન મોકલો તો તમને મારા સોગંદ, તમારી પ્રીતના સોગંદ. Hey, 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 hey
ढलड़ी तो बंगली रे शेरी माई क्या थी परे।
અમને ઘર યાદ કરાવનાર ને કહેજો કે અમારે ઘર નથી મહેલ છે, ને ઠકરાણા કોક દી ભૂલા પડે તો મેલે પધારવાની તાણ કરતો જાઉં છું. લે હાલ હિરિયા. હાલો બાપુ, હાલો. એ રામ રામ સામંતભા. એ રામે રામ બાપુ. ડાયરામાં બેસીને તમારી મજાક કરતા એ કસાઈ ને જોઈ તમને કાંઈ થતું નહોતું? ઘણું થતું હતું કે તલવાર કાઢીને એનું માથું વાળી નાખો. તો વાળી કેમ ના નાખ્યું? આપણી ઘેર આવેલું માથું વાળીએ તો મહેમાન ગતિને લાંછન લાગે. તમે તમારે ઘેર આવેલને મારી શકતા નથી, ને તમારાથી એને મહેલ જઈ શકાય છે, પણ એ કાળા કામોના કરનાર વિરુભાને મારી શકાતું નથી. વિરુભા? વિરુભા કોણ? મારી હારે ડાયરામાં બેસીને મજાક તો બાપુ કરી રહ્યા હતા. એમનું નામ તો વિક્રમસિંહ છે. તમે ભૂલી ગયા છો નાથ, તમે જે બોલો છો એમાંનું ઘણું મારાથી સમજી શકાતું નથી. આજ મારાથી નથી સમજી શકાતું. બીજું ના સમજો તો કાંઈ નહીં, પણ અત્યારે આણા કુંવરબાના ઓરડે જાઓ, ને એની સાથે સંસાર ભોગવીને એના હૈયાને ઠારો. હકદાર પરણેતરના હકાળી મારે નથી આવતું. ઠાકરિયા વિછીના સો સો ડંખ જેવી આ વાત સ્ત્રી સહન કરી શકે? સ્ત્રી જ પોતાના પુરુષને રાજી ખુશીથી બીજી પરણેતરના ઓરડે મોકલી શકે. તમારી જગ્યાએ પુરુષ હોય ને પત્ની બીજા પુરુષના ઓરડે જવાની વાત કરે તો ઝાટકા ઉડે. રાજ, ભગવાને કેટલું પુરુષને સોંપ્યું છે ને કેટલું સ્ત્રીને આપ્યું છે. કુંવરે આ ફળિયામાં જ્યારે પગ મૂક્યો ત્યારે જ મેં એમને કહી દીધું હતું કે આ ઘર પર જેટલો મારો અધિકાર છે
એનાથી વિશેષ તમારો છે અને એ વિશેષ અધિકારને ભોગવતા માટે જ હું આણાતના ઓરડે જવા તમને વિનું છું. પણ રાજ, મને ડર લાગ્યા કરે છે કે તમારા પરના પ્રેમના કારણે કુંવરના અધિકારને દગો દેવાઈ જશે. એવું દગાખોર ના બનવું હોય તો એકનું પ્રેમ જાળવો ને બીજાનો અધિકાર. ચાલો હું તમને કુંવરબાનો ઓરડે પોગાડી દઉં. ત્યારે તો સૃષ્ટિનો અંત આવી જાય સ્વામી. મારા ગુનામાં સૃષ્ટિનો અંત નહીં, આપણા સંસારનો અંત સમાયેલો છે. અંત તો શરૂ થયેલા ને હોય, આપણું સંસાર હજી શરૂ જ ક્યાં થયો છે ને ક્યારેય શરૂ થઈ શકશે નહીં. કાં કહેતા બીક લાગે છે. બીક નહીં, શરમ આવતી હશે. ચાલો હું જ તમારી શરમ છોડાવું. આજ સુધી આણંદની શરમ એનો પતિ છોડાવતો રહ્યો છે. આજે કાનન પોતાના પતિની શરમ છોડાવીને સંસાર શરૂ કરી એમાં શું? જો મેં મારા હાથે શરમનો ઘૂંઘટ ઉઘાડી નાખ્યો છે. હવે તો આવો. આવો ને, આવો કોઈક જવાન છોકરીનો જીવતર બગાડવું રહેવા દે. મારાથી એની સાથે પ્રેમ નહીં થઈ શકે, મારાથી એની સાથે સંસાર નહીં માની શકાય. પણ નાથ, હું કોઈક જવાન છોકરી નથી, તમારી પરણેતર છું. આજ આણું વળીને આવી છું. તમે એવો થી કેવો સંસાર ભોગવે છે કે મારી સાથે સંસાર માંડી શકતા નથી? એ જ વાત છે, એ જ વાત છે કુંવર, એ જ વાત છે. જગત આખું એમ માને છે કે રાટ સાથે હું સર્વોચ્ચ સુખી સંસાર ભોગવી રહ્યો છું, પણ સાચી વાત શું છે કોઈ જાણતું નથી. મને કહી શકશો સાચી વાત શું છે? ના, કા કહેવા એવી નથી. પતિ પત્ની એકબીજાથી છાની વાતો રાખે તો જીવન સળગી જાય. પણ આ તો એક પત્નીની વાત છે જે બીજી પત્નીને હું કહેવા માંગતો નથી. વાત કહેવા જેટલી લાયક ન હોઉં તો કહો મારે શું કરવું? આવી છું એમ જતી રહું? તમે ઈચ્છો ત્યારે માન ભેર તમારા માવતર મૂકી જવા તૈયાર છો. ભૂલો છો નાથ, માન ભેર જીવનારી પત્ની એકવાર પિયરનું આંગણું વળોટીને સાસરવાસમાં પગ મૂકે પછી એની માટે જવાનું એક જ સ્થાન હોય, સ્મશાન. તમારા જીવનમાં હું સમય શક્તિ ન હોઉં તો આ શરીર માવતર લઈ જાય. મોત તમારે પછી કુંવર, મોત ના માર્ગે જાતો મને કોઈ રોકી નહીં શકે. આ સમય આવશે એટલા માટે જ હું જાગતી પડી હતી. તારે એ જાણવું છે ને કે આપના પતિએ મારી સાથે એવો તે કેવો સંસાર ભોગવ્યો છે જે તમે સ્વીકારી નથી શકતા. અને એ જાણવામાં મારો હેતુ સ્નેહ નહીં, સેવાનો છે. સેવાથી શરૂઆત કરે એ સ્ત્રી સ્નેહના સંગમે પહોંચે. કોણ દુનિયામાં કોઈ પુરુષ એવો નથી કે જે સ્ત્રીની સેવા અવગણી શકે. સાચા હૃદયની સેવા પાસે તો પુરુષને એક ને એક દિવસ તો માથું ઝુકાવવું જ પડે છે. પણ તમારા ને એમના અઘા સ્નેહના કારણે મારી સેવાનો અસ્વીકાર થાય તો મારે જીવવું છે. તારે જીવવું પડશે અને આપના સ્વામીને જીવાડવા પડશે.
ને સ્વામી ને જીવાડવા માટે જ તે જન્મ લીધો છે કુંવર. બાકી રહી અમારા આઘાત સ્નેહની વાત, તો આજ સુધી જગત જાણતું નથી તે તું જાણી લે કે અમે પ્રેમીઓ છીએ, સંસારી નહીં, પતિ પત્ની નહીં. એટલે સંસાર સુખ ને માણવાની શરતે પત્ની તરીકે રાજી આ ઘરમાં પગ મૂક્યો છે. હું સમજી નહીં. તો સમજી લ્યો, અમારું સહજીવન છે, દાંપત્ય જીવન નહીં. પણ એમ કરવાનું કારણ જન્મો જન્મની પરંપરામાં એક જન્મ પૂરો થાય કે બીજો શરૂ થાય છે. મૃત્યુ પામવાથી કે આપઘાત કરવાથી સંસારના બંધન માંથી છૂટી જવાતું નથી. જીવતરની લેણા દેણી પૂરી કરવા અનેક વાર આવવું ને જવું પડે છે. તો સુખ વગર ને તું ફરે મારા જન્મ નો અંત કોણ લાવશે? મોત, મોત, મોત. મારું મોત, મને મારું મોત દેખાય છે દરબાર, મને મારું મોત દેખાય છે. હું મોત જોઈ શકું છું, હું મોત જોઈ શકું છું દરબાર. કઈ સમજાય છે કુંવર? એટલું જ કે આ વાત લૌકિક નથી, અલૌકિક છે. આ લોકની નથી, આ લોકની છે. એક જન્મની નથી, અનેક જન્મની છે. કેતકી, જો તારી મોજણી માથે મૂકી જાઓ, હવે તો પાણીશ ને મને. જો તારી મોજણી માથે મૂકી છે. તારી મોજડી મૂકીને માથે, તારી મોજડી મૂકીને માથે. તારી મોજડી મૂકીને માથે, તારી ચોરે ચૌકે હાથે. અરે બોલ બોલ ઓ કેતકી, અરે બોલ બોલ ઓ કેતકી, ચારે પરણીશ મોરી સાથે. તારી મોજડી મૂકીને મોરે, તારી મોજડી મૂકીને મોરે. મારી માવડી મારી દાસે જીવ અવગતિ હોતે હોતે મારી માવડી મારી દાસે જીવ અવગતિ હોતે હોતે તારી મોજડી મૂકીને માથે.
बापा बोल ने तारी बद्दी साथ मंजूर छे बोल। अरे धक्का नहीं मैं पानी नहीं तो तुम्हारे तुम्हारे तारी बाते तारी मोजरी मुखी में मोते। अरे कैसी अरे जाने हुआ अरे कैसी अरे जान जान करवा अरे कड़ी तुम तो कड़वा और नरवा बाव અડધી તો ક્યારની નીચે અવાજ વાળી છે એ કાલિયા જ્યાં સુધી બેવું નીચે ન જાય ત્યાં સુધી જોયા તા કોઈ રીતે મારી નહીં થાય એક વાર તારી સાથે આવી શરત માં એક ટાંટીઓ તોડ્યો છે બીજો તો સાબુત રહેવા દે તો કાલિયા ફટાકડા ને ફૂટતો જોયા કર એને હાથમાં પકડવાના અબરખાન ના રાખ જાજુ ના કનડે એટલા હાથે લીમડા ની ધુવાડી દીધા કરું છું લીમડો કરવો ખરો પણ નરવો બહુ ને હું તમારા માંદા માં જવા આવું તો કઈ વાંધો નથી પણ તારે શરીર ની દુર્ગંધ તમે જેવા સુવાળા માણસ થી ફરણ નહીં થાય તો તમે શી રીતે કામ કરો છો હું એનો દીકરો છું ને નહીં મારી મા છે હું નાનો હોય ત્યારે મેં કેટલી વાર એનો ખોળો ભરી મૂક્યો હશે એ દુર્ગંધ એને સહન કરી હશે ને નહીં સહન કરેલ માની મોટો થઈને ચાકરી કરતા હું દુર્ગંધ સહન ન કરું તો હું દીકરો છે એનો પણ મા તો મને આજ મળે રાજમાં ના પગલા ગામમાં મંડાણા ત્યારથી જયારે જયારે હું કૂતરાને ફાળું છું તે મારા મનમાં કઈ ન કરાય એવી દહેશત કેમ ઉભી થાય છે કોણ જાણે તમે તેજી અને અશક થતા જાઓ છો તમને જો મનમાં કોઈ રોગ હોય તો વૈદ્ય બતાવીને ઉપચાર કરીએ વૈદ્યનો ઉપચાર માલો હોતા નથી આ તો ખોરાકની ખામી છે એટલે જો તો કુંવરને કહીને ભાવ તો ભોજનને ભોગ નથી પરમાત્મા પાણીને તરસ છે એમને નહીં સમજણ સમજે તો વૈદ્યરાજને પૂછવા તો જરૂર છે
વિકાસનું ધ્યાન રાખજો. તમને ઠીક નથી, હું વૈદને તેડી આવું. પહેલી રાત તો મારી ભેળા મારા રંગમોલ માં મારી ઉજવવી પડશે. સમજી ગયો બાપુ, સમજી ગયો. આજે દાગીનાના દાણે લોચાઈને કીધેલ ઠેકાને આવશે એટલે હું સીધી તમારી પાસે પડી લઈશ બાપુ. હવે એ વાત નો તારે માટે ભરોસો ન રખાય. તું ચિંતે ઠેકાણું મને બતાવી દે એટલે હું જ એટલે તમે ત્યાં આવશો. હા, ને મને ખોટો પાડ્યો તો તારી લાશ ને ન્યાજ દફનાવી દઈશ. ભલે બાપુ ભલે. લગનની લાલચ આપીને તૈયાર તો કરી છે, એક વાર હું તમારી પાસે આશીર્વાદ લેવા લઈ આવું એટલે તમારું કામ પતી જાય. મેં કામ નહીં પતે તો તને પતાવી દઈશ. લાડુ મૂકો દરબાર, લાડુ મૂકો. કઈ ગુલામીમાં ભૂલા પડ્યા છો? ખબર, રાજ માટે વૈદરાજ ને તેડી લાગ્યો. તમે સારવાર કરવા જેવા તમે જ થઈ ગયા હતા. એનું કારણ શું મને સમજાવશો? કેટલાક ભેદ સમજવા કરતા ના સમજે તો સંસારમાં રસ જળવાઈ રહે. પણ એ ભેદ સાથે સંસારનો શું સંબંધ બને? તમારો રાજભા સાથે અને રાજભાનો તમારી સાથે સંબંધ છે ને? મારો તમારી દેહ સાથે સંબંધ છે. અહીં જ આપણો સંસાર. મારી જન્મ મરણ ની પરંપરા પૂરી થાય. દીકરી તું કઈ સમજ, આટલી અંધારી રાતે તું એકલી બહાર ન જાય તો સારું. તું ચિંતા કરવા માં આવી અંધારી રાતે કેટલાય બનાવીને હું હેમ ખેમ પાછી આવી છું. તારું ઘર ભરતી રહી છું આજે એક વાર વધારે. અને આવી જ રીતે કેટલાય હૈયા ફૂટાવીને પ્રેમની રમતે રમાડીને હું દાગીના લઈ આવું છું. આજે તો એના કરતા 10 ગણા વધારે છે. તું એકલી જાય અને ન થવાની થાય તો ખરે માં આ
જી લગી મારા જીવતામાં ન થવાની નથી થઈ. મેં ધારણીને નક્કી કરેલી જ થાય છે. આ બધાના કાયાના કર્મો ઉપર કુરબાન થનારા બકરાના કાળજા માથે પગ મળીને જ પાછી ફરી છું. એટલે તો મારી ફિકર છોડી દે. આજે તો સુંદરો ભાઈ એટલો માન લઈને પાછી ભરું છું ને તારું ઘર ભરું છું. તારી શરત પ્રમાણે કેટલાય વખત થી આખું ગામ દેખીને નાક કાઢે એમ તારી મોજડી માથે બાંધીને ફર્યા કરું છું. તું ખેતો ઢીંગી આખી ફરીશ તો મારી વિનંતી હવે માની જાય, મને પરણી જાય. મારી માને હવે હું જાદુ રોકી શકું એમ નથી. તારી માં રોકાય કે જા, એની મને કઈ પડી નથી. મને તો તું ભાગીને મળે અને મારા રૂપ જોગણ ને સોળે સોવારે સજે નહીં ત્યાં સુધી મારી સાથે લગ્ન ની વાત કરતો નહીં, સમજો. અરે તારા રૂપ ચોબન ને સજવા માટે તો જો દાગીના લઈ આવો છું, પાને પર લઈ આવો છું. મારી માએ એના દીકરાની હતું ખૂબ પ્રેમથી સાચવી રાખ્યા છે. જો જો એમ હું પ્રેમથી સાચવી રાખ્યો. અરે કલવા, આવો દીનારો તો દીમાં દસ મળે છે, મને આની શું કિંમત? એ તો હું જાણું છું તને આની શું કિંમત, પણ તું જાણી લે કે તારા રૂપ ચોબન માટે ખજાના ખાલી કરનારા તો તને કેટલાય મળશે, પણ ભગવાન શંકરની જટામાંથી નીકળતી પવિત્ર ગંગાની લાગણીના કળશ દોડનારા આમ મા દીકરા જેવા ગરીબ માણસ તને ક્યાંય નહીં મળે. કેતકી તને ક્યાંય નહીં મળે. હજી આ કરવા લીમડા જેવા કલમા હારે જે વાત કરો કેતકી, હાલ જયશ્વર બાપુને આથી થઈ લે એટલે કાલ આપણે આપણા લગ્નના ઢોલ વગાડી દઈએ. હું તો આવતી જ હિર્યા કાલે કાલાવાલા કરીને નથી પડી. આવા કાલા તો કાલાવાલા કર્યા કરે. હાલ મોડું પાસે ઝક્કર રાખીએ ભાઈ. બાપુ જા, બાપુ નાસી જોઈ લે. અરે જાજા, બાપુ નાસી જોઈ લે. તું તો કોઈથી ડરતી નથી ને? અમને આશીર્વાદ આપો એટલે અમે હેલ્પ કરવી જોઈએ. આશીર્વાદ એમને ન મળે કેતકી, પહેલા તારી આ રૂપ ચોબન ભરી કાયાથી મારી કાયાની ચાકરી કર, મને રાજી કહે તો આશીર્વાદ મળે. હા કેતકી, મોકો મળે છે બાપુ કે એમ કહીને એમને રાજી કરી લે. તું ક્યાં સુધી ડરે છે? બાપુ મારી માટે જુલમ કરવા માંગે છે. અરે જુલમ નહીં ગાંડી, એ તો આવી રીતે પ્રેમ કરીને તને આશીર્વાદ આપવા માંગે છે. એની પાસે પગાર વાળું તો હું તને લઈ આવ્યો છું. હવે જો તું એનાથી આગળ રહે તો મારી નોકરી જાય, મારો જાન જોખમમાં મુકાય. એના કરતા ડાઈ થઈ જાનની પાસે જા, આશીર્વાદ લઈ લે. પણ તું મારા જ માણસ છે ને, તારી બાળીને બાપુ જેવા પણ પુરુષ પાસે મોકલતા લાગતું નથી. કોણ કોની બાળીને કોણ કોનો ભાયડો કેતકી, આ તમારો રંગ મોલ છે. રૂપ જોબનના ગેડી દળે રમવાની રમતનું મેદાન. આવ કેતકી, હાલ આજ તો માણી લઈએ કાયાના મસ્ત તોફાનની મોજ. આવ કેતકી. આ રંગ મોલમાં બાપુ સિવાય બીજા બધા જ મર્દોની મરદાઈ બાપુની સેવામાં હમાઈ જાય છે. આજે પૂરે ઉઠામાં મેલી બાપુની બાસમાં ભેડાવતા. Thank you.
અચાને તો આને બાંધવી પડશે. ના એરિયા, થોડી વાર તડફડિયા મારી લેવા દે, એની મેળે સાધી પડી જાય. તારો જેવો માણસ કરતા કોઈ કૂતરાને પસ્ત કર્યો હોત તો મારા પર જુલમ કરનાર ને બે ભટકા તો ભર. અરે તું તો કૂતરા કરતા નીચરી કરો. જો અચાને બાપુના આશીર્વાદ મેળવી લે પછી પરણવા માટે હું તને કોઈ કૂતરો ગોતી દઈશ. તમને બધાને હું કૂતરાના મોઢે મારીશ. ઉજાણી કરવા માટે તમારી બેન દીકરીઓ કે ભાઈઓ ના રંગ માલ માં લઈ જાઓ બાપુ, આને મૂકી જાઓ. કામ આ તારી બેન દીકરી કે ભાઈડી છે? અરે મરજે, મને તો ગામની કુંવારી કન્યા બેન દીકરી જ ગણાય. ને અમારે તો મારા ભાઈ બંને બાયડી થવાની છે. ભૂલ થાય છે તારી સામન, એ તો હિરિયા સાથે પરણવા સાટું મારા આશીર્વાદ લેવા આવી છે. એના અસલી રંગ ઓળખાઈ ગયા? દીકરી બાપુ, કેસકીને છોડી દો ને માર્ગ માંથી તું ઉઠી જાઓ, ને તો બે નાળીમાં રહેલ બીજી ગોળી તમારી સગી નહીં થાય. સામન ભા, મારો જ ભાઈબંધ થઈને તું મને બંદૂક બતાવે? અધર્મ આચરનાર ભાઈબંધ હોય કે ભાઈ, જીવ તો નહીં મેલું. હવે તમે કેસકીને છોડો છો કે હું ગોળી છોડું? એટલે હિરિયાના જીવ હાટે આવેલ કેસકીને તારે અહીંથી એમને એમ લઈ જવી છે ગલી ના? હા, મારો ગરીબ ભાઈ બનીને પરણવા હતો તેની મોજડી માંથી લઈને ફરે છે. ભલે ખૈરા કરે પણ આ મોજડી પગમાં પહેરાયા વિના હવે પાછી નહીં જાય. એને પહેરવા પ્રયત્ન કરશો તો ઠાકરે અહીંથી જેવી મારી આ બંદૂકની ગોળી તમારું ચાલુ થોડી નાખશે. તને છેલ્લી વાર નો ધોરણો કરી દઉં એટલે જાતા જાતા અને જીવડા ના કરે મળી
ચોરે લગાડી દો, ખબર પડતા જ આખું ગામ ખળભળી ઉઠશે. જાઓ ઉકાળો.
લીએ હું ઘાડો છું. તમે અંદર જાઓ, બારણા બંધ કરી લો. ગામના મહાજને નિર્ણય કર્યો છે કે તમારે સામે ચાલીને સોંપાઈ જવું. એવા નિર્ણય લેનાર મહાજન ને મૂછ નહી હોય ને મારે છે, અને એ મૂછ માટે મોત મંજૂર છે. શણે થવું નહીં સમજ્યા? એમ તો પછી મારે લાચારીથી કહેવું પડશે કે મહાજન નો નિર્ણય અને ગામની વિનંતી સામંતભાઈને મંજૂર નથી. લાખાબા, તમે અને તમારા માણસોએ જે કરવું હોય તે કરો. આ રહ્યો તમારો ગુનેગાર. કોની વાત જોતા ઉભા છો રાણી? વાત તો જેને જોવાથી હોય એની જ જોવાય. સામંત ની વાત જોતા હો તો માંડી વાળજો. મરણ તોલ ફટકો હવે ને જીવ તો બેઠો થવા નહીં દે હો. ઈ બેઠા થાય કે ન થાય, પણ હું તો તારી જ વાત જોઈ રહી છું. તમે મળવા તો આ ખોલ્યું ધારણ કર્યું છે વિરોભા. હું વિરોભા નહી, વિક્રમસિંહ છું. વિક્રમ તો તું આ જન્મ નો, ગયા જન્મ નો તો તું વિરોભા. મેં ગયા જન્મ નો હિસાબ સરભર કરવા જ હું તારી વાત જોઈ રહી છું. ને હું સામન સાથેનો આ જન્મ નો હિસાબ તારી પાસે વસૂલ કરવા આવ્યો છું. એલા જોઈ હું રહ્યા છો અને ખભે નાખીને હાલી નીકળો આપણા રંગમાં. એક શરત સ્વીકારે તો ખભે ઉપાડવાની જરૂર નહીં પડે. રાજી ખુશીથી તારી સાથે હાલી આવીશ. તો બોલ. મને રવિ મહેલમાં નહીં, આથમને માર્ગ માથે આવેલ ખંડેરમાં લઈ જા. ત્યાં જ ની રાત ને આ રોજની મોજ માર. અરે તું રાજી ખુશીથી આવતી હો તો ખંડેરે મને તો રવિમાં જેવો જ લાગશે રાણી. તો કહી દે તારા માણસો ને કે કુવાને મૂકી દે. પેલા મેલી દો આને. પૂનમ નો ચાંદ મળે છે, આઠમ ના અજવાળા ની હવે આપણને કઈ ખપ નથી. કીધું ને મેલી દો એને, થાવ હાલતા. રાજ રાણી થાવ મોર. દરબાર છે ત્યાં લખેલી રૂડી ચાકરી પણ છે. તારો સંસાર સુખેથી, તારો સંસાર સુખેથી ભોગવવા ક્યારે આ રાજભાન ની યાદ કરી લે છે? Thank you.
બોલી નહીં. તમે તો કોઈને રક્ષા કરનારા છો. આજ કારમાં ગાયબ કોઈ નથી તો પૂછાઈ રહ્યો છે. એને બચાવવા દેશમાં પોતાની આવી ખોળા પાત્ર છે. મા મારું સૌભાગ્ય અચંડ રાખે. મારું સૌભાગ્ય રાજમાને લઈને વિક્રમ છે. આ હમણાં માર્ગે આગળ ખંડેરમાં લઈ ગયો છે.
ને સામ લાગી હવે તારી નજર સામે તારી બાયડી ને મારી રાત ની રાણી બનાવી એની હું મોત માણીશ. શું કહો છો રાણી? અરે વિરુભા, તને મોજ કરાવવા માટે જ તો આધુરા ઓરતા વાળી રૂપાળી કાયા ની માયા રચી છે. માણી લે આ રૂપ, માણી લે જોબન, ભોગી લે આ કાયા, જેને માટે તું ગયા જન્મ થી જુલમ કરીને અમને જુદા પાડી રહ્યો છે એ દેહ આજ તને અર્પણ કરું છું. પૂરી કરી લે તારી વાસના. આ મારી પાસે આ, અરે મને તારા બાહુ પાસમાં સમાવી લે. દરબાર રાજ.
जो